રાજકોટમાં કિસનપરા ચોક ખાતે વિશ્વ પાર્કિંગશનના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓમાં અને લોકોમાં જાગૃતતા આવે તે માટે આયોજન કરાયું હતું વોકેથોન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પાર્કિંગશન એ વડીલ લોકોમાં ઉંમર વધારાને લઈને થતી બીમારી છે પાર્કિંગસન બીમારીમાં મગજના એક ભાગમાં ચેતા તંતુઓની અધોગતિ થાય છે પાર્કિંગસનના મુખ્ય લક્ષણોમાં હાથમાં એક બાજુ ધ્રુજારી આવે છે શરીરની હલનચલન ધીમી થાય છે અને સંતુલન બગડે છે અને ચાલવામાં પણ વધારે સમય લાગે છે અને બીક લાગે છે જો આવું થાય તો ન્યુરોલોજીસ્ટ અને પાર્કિંગસન સ્પેશિયાલિસ્ટ પાસે નિદાન કરાવવું જરૂરી છે નમસ્કાર હું ડૉક્ટર સારિકા પાટીલ છું હું ન્યુરોલોજીસ્ટ અને પાર્કિંગસન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત છું અગિયાર એપ્રિલ દર વર્ષે વર્લ્ડ વિશ્વ પાર્કિન્સન દિવસ કરીને ઉજવાય છે સો આજે ચૌદ તારીખે વિશ્વ પાર્કિન્સન દિવસ નિમિત્તે બીકેપી ડૉક્ટર નમ્રતા શિપલા સપોર્ટેડ આપણે એ વોક્યાતન રેલી રાખી છે પેશન્ટમાં અને એને કેરગિવરમાં જનજાગૃતિ કરવા માટે તો बद्धाने सवाल आता हा पार्किन्सन डिसिज श पार्किन्सन केअरगिव्हर आणि दर्दी तर जाणीयचे पण तू चु पार्किन्सन एक वडीलधारा लोगो उंमरना लिधे थेली जेमा मगज जे ने एक भाग मेतातंतो अधोगतीयची आणि एना मगज मगजमा डोपेमिन नामक रसायनी उनप थायचे आ, आ, आ

હવે એનું એ એક પચાસ યા સાઠ ઉંમરની દરમિયાન થયેલી બીમારી છે એ કોઈ જોખિમની બીમારી નથી પણ જેમાં આપણે સમજીએ છીએ કે એમાં મગજના એક ભાગનો ઘસારો થઈ જાય છે જેમ કે આપણી ઉંમર સાથે ઘૂંટણમાં ઘસારો થાય કોઈને મોતે આવે એવી રીતે જે બીમારી છે એમાં દીર્ઘકાલીન એને લાંબી ઇલાજ કરવું જરૂરી છે હવે આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશરમાં એ લાંબી દવા દેવું પડે એ બધાને ખબર છે એવી રીતે જ પણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી એવી કોઈ એમાં ઇમરજન્સી નહીં આવે પણ એ આપણે રોજબરોજને એક્ટિવિટી ડેલી એક્ટિવિટીમાં અસર કરે એટલે એને રેગ્યુલર સારવાર લેવી જરૂરી છે જો એને એનું નિદાન

એટલે એ જો આ આપણે જે ચર્ચા કરી આમાંથી જો કોઈને લગ લક્ષણ હોય તો આપણે નજીકની ન્યુરોલોજીસ્ટને સંપર્ક કરો એનું નિદાન કરીને તમે સારવાર કરો આ એક મલ્ટિડિસિપ્લનરી મીન્સ એમાં ખાલી કોઈ એક ડૉક્ટર એની સારવાર નથી કરી શકતા એમાં ન્યુરોલોજીસ્ટ સાથે ફિઝિયોથેરાપિસ્ટ છે સાયકોલોજીસ્ટ છે ડાયટિશિયન છે આ બધાને આપણે મળીને સારવાર કરવું પડે અને આ એક દર્દીની બીમારી નથી જ્યારે એને આગળના તબક્કામાં દર્દી આવે તો દર્દી સાથે એને કેર ગીવરનો એટલો જ રોલ છે આપણે પેશન્ટને સપોર્ટ કરવું પડે આ બધાની હેલ્પથી પાર્કિન્સનનો દર્દી એક સામાન્ય જીવન જીવી શકે છે તો આજે બધા અહીંયા જમા થઈ ગયા આપણે કંપવાની જનજાગૃતિ કરવા માટે એટલે હું બધાનો આભાર માનું છું અને આ બધા બહુ અમારા મોટિવેટેડ દર્દી છે એટલે આ બધાને હું અભિનંદન કરું છું